મહીસાગર જિલ્લાના લુણાવાડાથી શામળાજી તરફ જવાના રોડ મસ્તમોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો થયા છે પરેશાન. શું તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? લુણાવાડાથી અંબાજી તરફ જતા રોડ પર સોનેલા તેમજ અમુક અમુક જગ્યાએ મોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થતું હોવાથી વાહન ચાલકો તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. લુણાવાડામાંથી હાલોળ શામળાજી હાઈવે માર્ગ પસાર થાય છે. આ હાઈવે માર્ગ પસાર થતાં ટ્રક જેવા મોટા વાહનો પાસેથી એલએનટી કંપની દ્વારા ટોલ ટેક્સ વસૂલતી હોય છે. આ હાઈવે માર્ગ પરથી રોજિંદા 10,000થી વધુ વાહનો પસાર થતા હોય છે. દિલ્હી બોમ્બે તરફ જવાનો આ હાઈવે માર્ગ હોવા છતાં હાઈવે માર્ગ ઉપર પડેલ મસ્તમોટા ખાડાઓની એલએનટી કંપની દ્વારા બરાબર મરામત કરવામાં નહીં આવતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એલએનટી કંપની દ્વારા માત્ર ટોલ ટેક્સમાં રસ નહીં રાખીને હાઈવે માર્ગને તાત્કાલિક કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી હતી. દિલીપ બારિયા, ZSTV, મહીસાગર. નમસ્કાર મિત્રો, આ દિલ્હી અને મુંબઈને જોડતો નેશનલ હાઈવે છે અને લુણાવાડા તાલુકાનું આ સુનેલા ગામ કે જ્યાં આગળ RTO કચેરી આવેલી છે, કલેક્ટર સાહેબનો બંગલો પણ આવેલો છે, ત્યાં આગળ એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને એટલી બધી મુશ્કેલી પડી રહી છે. કઈ રીતે ગાડી ચલાવવી, તંત્ર અને કંપની જે કોઈ હોય સિગ્નલથી માંડી અને જેતપુર સુધીનો ટોલનાકો બંને વચ્ચેનો જે રસ્તો છે સાહેબ, એ એટલો બિસ્મારક, એટલો હા એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે ના પૂછેની વાત. છેલ્લા વરસાદ પુષ્કળ પડવાથી ઓછા વધતા પ્રમાણમાં આખા રસ્તે એટલો ખરાબ થઈ ગયો છે. સરકારશ્રીની યોજના 108 જે તાત્કાલિક ઇમરજન્સી સારવાર મળી રહે, પરંતુ પાયલોટ મિત્રો કઈ રીતે એ એના ખાડામાંથી ઝડપી વાહન ચાલક ચલાવી શકે એ પણ એક મોટો પ્રશ્ન છે. એટલે તંત્રને અને સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક તમે જે રીતે ટોલ ઉઘરાવી રહ્યા છો એ જ રીતે એટલી જ ઝડપી તમે આ ખાડા પણ પૂરો અને જનતાને સાથ આપો.